આ જ બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ચૂંટાયા હતા એની પહેલા આનંદીબેન પટેલ જે મુખ્યમંત્રી હતા એ પણ અહીંયાથી ચૂંટાયા હતા તો આ તમારા માટે તો આમ એક પડકારજનક બેઠક ખરી કે નહીં સટેલની પડકારજનક બેઠક છે પણ આ વખતે પ્રજા અમારી સાથે છે અને જ્યારે જ્યારે અમે જ્યાં જ્યાં અમે પ્રચાર માટે જઈએ છીએ તો વી કેન સી ધેટ એનો ગ્લેર ધ ધ ધનો ફાયર અંદર આવીશ કે ભાઈ એ લોકો ડેફિનેટલી આ વખતે ભાજપ વિરોધી મતદાન કરશે અને આપના ફેવરમાં મતદાન કરશે પણ તમે જોયું હશે કે ગઈ વખતે ભૂપેન્દ્રભાઈ જે છે એ આ બેઠક ઉપરથી એક લાખ સત્તર હજાર સાતસોને પચાસ મતોથી ચૂંટાયા હતા બરાબર એ ગુજરાતની સૌથી મોટી લીડ હતી તો ફાયર તમે જોવા જાવ તો એ તરફ હતો એમ કોચ કે આ બેઠકમાં બીજેપી તરફ કોઈ પણ ચૂંટણી છે ને એ એક પ્રકારના વેવ ઉપર લડાતી હોય છે પછી એની અંદર કોઈપણ પ્રકારની લીડ હોય એ લીડ તૂટી જાય છે અને આ વખતે બધી જ બાજુ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની લહેર છે એની વેવ છે એટલે એ લીડને તૂટતા મને કોઈ ચિંતા નથી કે આ વખતે એમ કહેવાય ને કે વિધિન અ ફ્રેક્શન ઓફ ટાઈમ એ લીડ અમે ડેફિનેટલી તોડી નાખીશું રાજનીતિ જે છે એ થોડો સમય માગી લેતી વસ્તુ હોય છે એ ફ્રેક્શન ઓફ ટાઈમ એમાં હોતો નથી વેવ હોય બરાબર છે આમ તો તમને લાગે છે કે ગુજરાતમાં એ ટાઈમ વે આવી ગયો છે બે હજાર બારમાં કોંગ્રેસની પણ સેમ વસ્તુ એ ગઢ જ હતો દિલ્હીની અંદર અને શીલા દીક્ષિત કે જે સૌથી વધારે મુખ્યમંત્રી બનવાનો એમનો રેકોર્ડ હતો એને આસાનીથી આમ આદમી પાર્ટીએ પહેલી જ વારમાં તોડી નાખ્યો હતો એમાં કોઈ ટાઈમ નથી લીધો સેમ વસ્તુ અહીંયા પણ એ જ થશે પંજાબની અંદર પણ ઇવન આમ આદમી પાર્ટી એક્સપેક્ટેડ કે ભાઈ વી વીલ રીચ અપ ટુ ફિફ્ટી અમે પચાસ એક સુધી પહોંચીશું પણ નાઇન્ટી ટુએ પહોંચ્યા વેવ્સ આવે છે ત્યારે કોઈ નથી અમિત શાહે એમ કહ્યું છે કે ગુજરાતમાં માં આ વખતે ભાજપ જે છે એ રેકોર્ડ બ્રેક ઇતિહાસ ભૂતકાળના તમામ રેકોર્ડો બ્રેક કરીને ભાજપની જે છે સરકાર બનશે

કોંગ્રેસ હતું અને આ વખતે એને માટે આમ આદમી પાર્ટી છે ને એટલા માટે તમે આજે જ હું હમણાં જ જસ્ટ દિવ્ય ભાસ્કરના પેજ ઉપર હું જોઈને આવ્યો છું સોળ સભાઓ છે એ લોકોની સોળ મહારથીઓ એમના સ્ટાર પ્રચારકો અહીંયા ગુજરાતમાં ઉતરી ગયા છે આવું પહેલાં અમે ક્યારેય નથી જોયું સો અમિત શાહ કે વોટએવર જે પણ એના જે પણ સ્ટેટમેન્ટ આપતા હોય પણ અમને લાગે છે કે આ વખતે સો ટકા ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે અને એટલા માટે જ એ મરણિયા પ્રવાસ કરી રહ્યું છે બે હજાર સત્તરમાં આમ આદમી પાર્ટીએ ત્રીસથી ઓછા ઉમેદવાર ઉતાર્યા હતા સત્યાવીસ ઓગણત્રીસ બરાબર એના જે ટોટલમાં હતા ને એના કરતાં વધારે ભૂપેન્દ્ર પટેલના પોતાના હતા ટોટલમાં તમારું 24000 જ હતા 24300 સમથિંગ હા પણ તમને શું લાગે છે આ વખતે અમે 24000 માં એના કરતાં 3 થી 4 ગણા માત્ર ભુપેન્દ્ર પટેલના હતા અરે થઈ શકે છે પણ ત્યારે એ હવા એ લહેર નોતી બની અરવિંદ કેજરીવાલ ની અને ધીસ ટાઈમ ઈટ ઇસ ધેર હવે કેજરીવાલજી 300 યુનિટ વીજળી આપવાની વાત કરે છે મફત પછી મહિલાઓને 1000 રૂપિયા દર મહિને સન્માન રાશિ બેરોજગારોને રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાની વાત કરે છે કેટલાક લોકો એવું કહે છે કે અમારે આ પ્રકારની મફત ચીજ વસ્તુ નથી જોઈતી ગુજરાતની અંદર ક્યાંય જમવાનું પણ મફત હોય છે ને તોય લાંબી લાઈન લાગે છે જ્યારે આ તો છસો યુનિટ વીજળી છે એટલે દર મહિને સોળસો થી સત્તરસો રૂપિયાની એમની બચત થાય છે એ જ લોકોને જ્યારે પેટ્રોલની પણ મોટી મોટી વાતો કરતા હોય છે કે ભાઈ પેટ્રોલ પચાસની જગ્યાએ પાંચસોનું થશે અને અમે લોકો એ પણ પુરાવીશું પણ જ્યાં મફતની વાત આવે છે ત્યાં ગુજરાતીઓ હંમેશા કેલ્ક્યુલેટિવ લોકો છે એ હંમેશા પોતાનો ફાયદો જોવે છે અને મને લાગે છે કે આ પ્રજા સમજુ છે અને વિચારીને મત કરશે આ તમે જેમ કહો છો ગુજરાતીઓ કેલ્ક્યુલેટિવ પ્રજા છે આ જ પ્રજાએ ક્યારેય ત્રીજી પાર્ટીને ગુજરાતમાં ફાવવા નથી દીધી પછી એ ચીમનભાઈ પટેલ ઊભી કરી હોય શંકરસિંહ વાઘેલાએ ઊભી કરી હોય તો એમાં પણ એનું કેલ્ક્યુલેટિવ પણ કદાચ હશે તો આ વખતે શા માટે કોઈ ત્રીજી પાર્ટીને એ લોકો પસંદ કરે કારણ કે દિલ્હી અને પંજાબમાં ઓલરેડી આવા જ લોકોએ એને પસંદગી આપી છે અને જ્યારે આમ આદમી પાર્ટી જે હંમેશા એ શિક્ષણ અને સ્વાસ્થ્યની વાત કરે છે જે લોકોના માટેની વાત કરી રહ્યા છે મને લાગે છે કે એમાં લોકોની રુચિ રહેશે હાર્દિક પટેલ એવું હમણાં કહ્યું છે કે ઈડબલ્યુ એસ અનામતથી પટેલોના અનેક મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે અને પાટીદાર સમાજ આ વખતે મજબૂતીથી ભાજપ સાથે છે પાટીદાર સમાજ બે હજાર સત્તરથી ભાજપની સાથે નથી પરંતુ એ વખતે એમની પાસે કોઈ વિકલ્પ નહોતો આ વખતે એમની પાસે આમ આદમી પાર્ટી જેવો મજબૂત વિકલ્પ છે એટલે આ વખતે પાટીદારોના મત ડેફિનેટલી આમ આદમી પાર્ટી તરફ રહેશે એટલે બે હજાર સત્તરથી એમની એમની સાથે નથી એનું શું કારણ છે એવું તમને કેમ લાગે છે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું બે હજાર સત્તરમાં એટલે બે હજાર પંદરમાં જ્યારે આમ આદમી પાર્ટી સોરી હાર્દિક પટેલ દ્વારા જે પાટીદાર આંદોલન કરવામાં આવ્યું હતું અને એ પછી જે પાટીદારો સાથે અન્યાય થયો છે અને એ અન્યાયનું કોઈ નિરાકરણ નથી લાવ્યા ચૌદ ચૌદ પાટીદારના યુવાનો મૃત્યુ પામ્યા છે એમના હજુ પણ ઘણા બધા પ્રશ્નો અટવાયેલા છે આ સરકાર દિન પ્રતિદિન રોજ પ્રોમિસિસ આપે છે પણ નન ઓફ ધ પ્રોમિસિસ વોઝ યુનો એકે પૂરી કરવામાં આવી નથી એટલે પાટીદારો તો એમની અગેન્સ્ટમાં છે જ પણ ઓપ્શન નહોતું કોંગ્રેસને એ લોકો ક્યારેય એમનું ઓપ્શન સમજતા નથી પણ મજબૂરી હતી અને એટલા માટે તમે કોંગ્રેસને જોયું હશે તો બે હજાર સત્તરની અંદર એ લોકો સિત્યોતેર સીટ સુધી પહોંચ્યા હતા દેટ ઇઝ બીકોઝ ઓફ ધી સપોર્ટ ઓફ પાટીદાર પણ આ વખતે એમની પાસે મજબૂત વિકલ્પ છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એટલે એ લોકો એટલે પાટીદાર છે પાટીદાર યસ પાટીદાર આ ઘાટલોડિયા વિસ્તાર છે અહીંયા પાંચ વર્ષ મુખ્યમંત્રી હતા છે એમનો વિસ્તાર છે એવા કયા કામ છે જે તમને લાગે છે કે હજી પૂરા નથી થયા થવા જોઈએ મને લાગે છે એક પણ કામ એમણે જે પ્રોમિસિસ આપ્યા એક પણ પૂરું નથી થયું સૌથી પહેલાં તો શિક્ષણની વાત કરીએ તો ગુજરાત અને જ્યારે મુખ્યમંત્રીનો એરિયા હોય ઘાટલોડિયા વિધાનસભાની અંદર એક પણ નવી સરકારી શાળા બની નથી એક પણ સારી સરકારી હોસ્પિટલ નથી બની રોડ રસ્તાની જ્યારે વાત કરીએ ત્યારે દસ વર્ષ પહેલાં જે રોડ અને રસ્તા બની ગયા બની ગયા પણ એની પાછળ અત્યારે હાલ એની મરમ્મત અથવા એનું મેન્ટેનન્સ પાછળ પણ એટલું બજેટ ફરવાતું નથી હજુ એના એ જ પ્રશ્નો છે અને મોંઘવારી તો તમે જુઓ કે એને હદ મૂકી છે રાઈટ તો આ વખતે મોંઘવારી પણ અમારા અમારા ફેવરમાં વોટ કરાવડાવશે અને એક છેલ્લો સવાલ કે તમારી સાથે પ્રચારમાં ઘણા બધા બહેનો છે અને બહેનોને રાજનીતિમાં આમ જોઈએ એટલે બહુ આનંદ થાય પરંતુ તમારી પાર્ટીએ અને બીજી કોઈ પણ પાર્ટી હોય બહેનોને ટિકિટો બહુ ઓછી ફાળવે છે દસ ટકા જેટલી ટિકિટ પણ તમારી પાર્ટીએ નથી ફાળવી તો મહિલાઓ જો રાજનીતિમાં સક્રિય ન થાય તો સ્ત્રી પુરુષ સમાનતા કેવી રીતે આવશે તમારી સાચી વાત છે પણ એના માટે તો અમે લોકો પણ મહિલાઓને અર્જ કરીએ છીએ કે તમે આગળ આવો અને રાજકારણમાં સક્રિયતા આવો જેમ જેમ સમય જશે જેમ જેમ પાર્ટીની વધારે અહીંયા પકડ થશે મહિલાઓ આગળ આવશે અને અમે પણ પ્રયત્ન કરીશું કે દસ ટકાની ઉપર પણ મહિલાઓને અમે ફાળવણી કરીએ સીટની